તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીતો છે, તેમાંની મુખ્ય બે રીત એટલે કે વણાટ અને ગૂંથણ. અહીં વણાટ કઈ રીતે થાય છે તે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. સૌપ્રથમ એક રંગીન કાગળ લો, તેને વચ્ચેથી વાળી લો. ત્યારબાદ તેને ઉપરની બાજુ 1 સેન્ટીમીટરના અંતરે એક સીધી લીટી દોરો અને નીચેની બાજુએ 2-2 સેન્ટીમીટરના અંતરે લીટીઓ દોરતા જાઓ. ત્યારબાદ તેને કાતર વડે 2-2 સેન્ટીમીટરના કાપા કાપતા જઈએ. આ કાપા કાપતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે ઉપરની 1 સેન્ટીમીટર રાખેલી જગ્યા કપાઈ ન જાય. આ રીતે કાપેલી પટ્ટીઓમાંથી આપણે એક સરસ મજાનું બનાવેલું તૈયાર કરેલ છે. આ તમે જોઈ શકો છો કે આપણે 2-2 સેન્ટીમીટરના અંતરે કાતરથી કાપી દીધેલું છે. હવે તે જ રીતે આપણે એક બીજા રંગનો કાગળ લઈએ, તેને પણ વચ્ચેથી ગળી પાડી લેવાની છે. અને પ્રથમ જે રીતે કર્યું તે જ રીતે તેને 2-2 સેન્ટીમીટરના અંતરે લીટીઓ દોરી દેવાની છે. ત્યારબાદ તેને કાતર વડે કાપી લઈએ. અહીં આપણે 2-2 સેન્ટીમીટરના અંતરે રાખેલી લીટીઓને કાતર વડે કાપતા જઈએ છીએ અને અલગ કરતા જઈએ છીએ. હવે આપણી જોડે બે અલગ અલગ રંગના કાગળની પટ્ટીઓ તૈયાર થઈ ગયેલી છે. અહીં આપણે આગળના કાગળમાં બનાવેલી પટ્ટીઓને ખોલી દેવાની છે. હવે આપણે જોઈએ કે તેની અંદર વાદળી પટ્ટી કઈ રીતે આપણે નાખીશું. વાદળી પટ્ટીને હાથમાં લઈ અને ત્યારબાદ કેસરી પટ્ટીની અંદર ધીમે ધીમે એકની એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ રહે તે રીતે આપણે ધીમે ધીમે અંદર નાખતા જઈશું. તમે જોઈ શકો છો કે એક કેસરી રંગ અને એક વાદળી રંગ એ પ્રમાણે ગૂંથાતું જાય છે. હવે આપણે ઉપર રાખી છે, ત્યારબાદ તેને નીચેની બાજુથી લઈશું. એક બાજુ ઉપરની બાજુ, ત્યારબાદ એક વખત નીચેની બાજુ. આ રીતે ધીમે ધીમે આપણે વાદળી પટ્ટીને કેસરી પટ્ટીની અંદર ગૂંથતા જઈશું. આ રીતે એક રેસાની અંદર બીજા રેસાને દાખલ કરવામાં આવે છે અને વણાટનું કામ આ રીતે તૈયાર થાય છે. વણાટનું કામ યંત્રો દ્વારા પણ થાય છે. અહીં મશીનમાં કઈ રીતે વણાટનું કામ થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. આધુનિક રીતે વણાટનું કામ આ રીતે ઘણા બધા મશીનો દ્વારા એક આડો રેસો અને એક ઊભો રેસો એ રીતે કંતાતું જાય છે અને કાપડ તૈયાર થાય છે.